સુરતના લિંબાયત ગોડાદરા રોડ વિસ્તારમાં આવેલી મની ટ્રાન્સફરની ઓફિસમાં ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે. મોપેડ પર મોઢે રૂમાલ બાંધી ત્રણ ઈસમો મની ટ્રાન્સફરની ઓફિસમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ સંચાલકને બંદૂક બતાવી લૂંટ ચલાવી લૂંટરવો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ઓફિસની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ કરાતા પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને મેનેજરની ફરિયાદને આધારે લૂંટનો ગુનો નોંધી પોલીસે ત્રણેયને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર હવે ક્રાઇમ કેપિટલ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર લૂંટ ચોરી જેવી ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવી જ એક વધુ ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે. આ વખતે લૂંટરોએ એક મની ટ્રાન્સફર ઓફિસને નિશાન બનાવી હતી અને રિવોલ્વરની અણીએ ત્રણ લૂંટારાઓએ દિન દહાડે 2-3 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સુરત શહેરના લિંબાયત ગોડાદરા રોડ વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડાની મની ટ્રાન્સફરની ઓફિસ તરીકે ગ્રાહક સેવા કેન્દ્ર ઉપર આજે બપોર બાદ મોપેડ પર ત્રણ લૂંટારૂ આવ્યા હતા. ત્રણેય લૂંટારૂ મની ટ્રાન્સફર કરવાના બહાને અહીં પહોંચ્યા હતા, જ્યાં મની ટ્રાન્સફરના સંચાલક સત્યલાલ મોરિયાને મની ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. બાદમાં વાતમાં રાખી સંચાલકને ત્રણમાંથી બે લૂંટારૂઓએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી તેના માથા પર રાખી દીધી હતી. ત્યારબાદ ઓફિસના ખાનામાં રહેલા રોકડા રૂપિયા 2.5 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. બીઓબીના મની ટ્રાન્સફર યુનિટ જે છે એ યુનિટમાં એક લૂંટનો બનાવ રિપોર્ટ થયેલો છે. કંટ્રોલ મારફતે લિંબાયત પોલીસને જાણ થઈ અને લિંબાયત પોલીસ અને લોકલ ડીસીપી એ આ બનાવની અનુસંધાને તપાસમાં લાગેલી છે. ટીમો જે બનાવ બન્યા છે બનાવમાં હથિયાર બતાવી અને 2.5 લાખ રૂપિયા જેટલાની લૂંટ કરીને લઈ ગયા છે. પોલીસ તપાસ ચાલુ છે. ત્રણ ઈસમો આવેલાની પ્રાથમિક હકીકત સીસીટીવી ફૂટેજમાંથી જોવા મળે છે અને તમંચા જેવા હથિયાર એ બતાવી અને ડરાવીને આ પૈસા લઈને જતા રહ્યા છે. બાકીની તપાસ પોલીસ કરી રહી છે. ખરેખર આ જે હકીકત છે, જે બનાવ બન્યા છે, એ આ જે યુનિટ છે એ મની ટ્રાન્સમિટિંગ ચલાવતા એક ભાઈ છે ને, જેણે બેંક ઓફ બરોડા પાસેથી આ યુનિટ લઈ અને આ છેલ્લા 8 વર્ષથી મની ટ્રાન્સફરિંગના કામ કરે છે. પોલીસ તપાસ ચાલુ છે. બે જીવતા કારતૂસ સ્થળ પરથી પોલીસને મળ્યા છે, જે ઝપાઝપીમાં પડી ગયેલા હોવાનું પોલીસનું અને ફરિયાદીનું કેવું છે. સાહેબ, લૂંટારૂઓ બી કંઈ અગાડી પડી ગયા હતા અને પછી ફરિયાદી કેમ નહીં? એ તપાસનો વિષય છે. સીસીટીવી ફૂટેજ જોવાની જે વાત છે એ બાબત પરથી ક્લિયર થશે કે લોકો પડી ગયા હતા કે શું. ફાયરિંગના બનાવ પ્રાઇમરી તપાસમાં બનેલા નથી. થેન્ક યુ. આપકા નામ? સત્યલાલ મોરિયા. ઇધર આપકી રહેને કા મેરા યહી હૈ. ક્યા ઘટના હુઈ? ઘટના યહાં પે યે હુઆ કે તીન લોગ આતે હૈ ઓર એક લોગ ઇધર બીચ મે ખડા રહેતા, દો કિનારે પે ખડા રહેતા, બોલતા હૈ મેરે કો મની ટ્રાન્સફર કરના હૈ. મેં ઉસકો બોલતા હું ઠીક હૈ, મોબાઈલ નંબર ઓર ખાતા નંબર દો. તો બોલતા મેરે કો ફોન પે યા ગૂગલ પે કરના હૈ. તો મેં બોલા ફોન પે ગૂગલ પે નહીં હોગા. ઉસકે બાદ વો મોબાઈલ મેં ટીપ રહા થા, મોબાઈલ મેં ટીપને કે બાદ ફિર વો જો હૈ અંદર, દોનો એક સાથ અંદર આતે હૈ. પહેલે તો અંદર આતે વખત હાથમાં એસા કર રહા થા, લેકિન ક્યાં વહાં દિખ નહીં રહા થા ક્યા કર રહા હૈ. ઉસકે બાદ આને કે બાદ તુરંત જો 40 કે એજ કે આસપાસ થા, વો તુરંત મેરે યહાં કરપટીપ લગાતા, દૂસરા જો આતા હૈ તુરંત હાથ સે યહાં લગાતા હૈ. ઉસકે બાદ ફિર મેં યહાં ખડા હોતા, યહાં બેઠા થા તો યહાં સે મેં ખડા હો જાતા હું. ઉસકે બાદ જો 40 વાલા થા, વો તુરંત ગલ્લા મેરા ખીંચતા હૈ. હમે લગતા પહેલે સે આયે રહે હોંગે, ક્યોંકિ ઉનકો કૈસે પતા કે મેરા ગલ્લા ઇધર હૈ. ગલ્લા વો ખીંચતા હૈ, ઉસમેં સે ફિર પૈસા સબ નિકાલતા હૈ. ઓર વો દૂસરા વાલા જો હૈ યે દરવાજા કો બંધ કર દેતા હૈ. દરવાજા બંધ કરને કે બાદ બાર બાર મેં ઉસસે 2-3 બાર ઉસકા છીનને કા પ્રયાસ કિયા, જો હાથ મેં રિવાલ્વર લિયા થા ઉસને. તો ઉસકે બાદ ફિર વહાં ખડા રહા, ફિર યે પૈસા લેકે દોનો ફિર નિકલ કે ચલે જાતે હૈ. કિતના પૈસા લેકે ગયા? પૈસા 2-2.5 લાખ સમથિંગ રહા હોગા. કોઈ ફાયરિંગ કી આપકો? નહીં, ફાયરિંગ નહીં કિયા થા. ઓર ક્યા મિલા હૈ ઉનકે પાસ? ક્યા મિલા? ક્યા ક્યા ચીજ થી ઓર ઉનકે પાસ? और उनके पास क्या था वो तो पता नहीं, लेकिन दो हाथ में जो है दो लिए थे, दोनों अपने अपने हाथ में लिए थे. कितने लोग थे? 3 लोग थे, टोटल 3 लोग थे.